કાંકરેજ તાલુકા સરપંચ યુનિયન દ્વારા તાત્કાલિક ધોરણે 15માં નાણા પંચ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથે વિકાસના કામો કર્યા છે. તેની ચુકવણી કરવામાં આવે તેવી આશા સાથે કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ધરણા ઉપર બેઠા હતા. ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાંકરેજ તાલુકા સરપંચ યુનિયનની માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જતા વાર નહીં લાગે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમારી સરપંચ એસોસિએશનની પ્રમુખ દુગાવાડા હનુમંતજીના મંદિરમાં તમામ સરપંચશ્રીઓની મિટિંગ બોલાવવામાં આવી. એમાં અમે અમારી માગણીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આપ તાલુ જે ભાઈ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું. અમારી માગણીઓ જ્યાં સુધી સંતોષાય ન ત્યાં સુધી અમે તમામ તાલુકાના સરપંચશ્રીઓ ધરણા ઉપર મામલતદાર ઓફિસે બેસવાના છીએ અને અમને ન્યાય ના મળે એટલી ઘડી અમે અહીંથી ઉઠવાના નથી. આજરોજ કોકરેજ તાલુકા સરપંચશ્રીઓએ મને એમના કામો માટે આવેદનપત્ર આપ્યું છે અને એમના જણાવ્યા મુજબ કામો થઈ ગયેલ છે અને એને જે પેમેન્ટ કરવાના બાકી છે થયેલ નથી એના માટે આવેદનપત્રના અનુસંધાને હું આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબને હું તાત્કાલિક જાણ કરી દઈશ અને એને આગળની કાર્યવાહી સારું પત્ર મોકલી આપ. હવે અમારો મુદ્દો બધા સરપંચ મળે, અમારો મુદ્દો એક જ એ છે કે 15માં નોણા પંચના અમને કોમ થતા નથી. અમારા કોમ ઝડપીમાં ઝડપી થાય. વધુમાં કહેતા કે અમારે આજથી 30 વર્ષ પહેલાં બુકોલી, ઉમરી અને શિવરી આ ત્રણ ગામની અંદર 25 બોર બનાવ્યા હતા. 25 બોર 1200 ફૂટથી ઊંડા બનાવેલા છે. હવે એનાથી પોણીના તળ અમારા ઊંડે જઈ 24 કલાક બોર ચલાયા. હવે અમારું પોણી જોતલપુર, રાધનપુર, વારાઈ, સમી આ બાજુ પોણી આપી દીધું. હવે અમારે અહીંયા 1200 ફૂટે પોણી નથી તો અમને સરકાર જલ્દીમાં જલ્દી વહેલી તકે પોણી આપે. પોણી વહેલી તકે નહીં આપે તો અહીંયા પબ્લિક પોણી વગેરે પશુ મરી જશે, પબ્લિક મરી જશે. હવે અમને ઝડપીમાં ઝડપી સરકાર પાણી આપે એવી અમારી બે હાથ જોડી અને વિનંતી છે. આ લાઈનને 80 ગોમ પોણી વગેરે થઈ જશે કારણ કે પોણી તળિયામાં રહ્યું નથી. 24 કલાક બોર ચલાવવામાં આવ્યા હતા પોણી પુરવઠાના, એટલે હવે અમને પોણી વહેલી તકે આપે. પત્ર આપીને કરી છે અને અમે અમારી લાગણી અને માગણી છે કારણ કે સરપંચ એ ગામનો અવ્વલ નંબરનો નાગરિક છે અને ગામની લાગણીને લઈ અને આ રજૂઆત દરેક સરપંચે કરી છે. કેટલાક સરપંચોએ ગામમાં પાણીની બિલકુલ પીવાની સગવડ નથી, બોર બિલકુલ ફેલ ગયેલો છે, પાદરડીમાં પાણીનો બોર બિલકુલ ફેલ ગયેલો છે, લોકો ખેતરોમાં પાણી ભરવા જાય છે. અનેક વખત પાણી પુરવઠામાં સરપંચશ્રીએ રજૂઆત કરી છે.